આજરોજ પાટણ જિલ્લાના પાટણ શહેરમાં રવિવાર સેલ્ફ ડિફેશન આશરો સેવાકીય સંસ્થા દ્વારા પાટણ જિલ્લાની દરેક સમાજની માતા બહેનો દીકરીઓ માટે સેલ્ફ ડિફેશન પોતે કરવું જાતનું રક્ષણ દીકરીઓના આત્મરક્ષણ માટે આજે જાગૃતિ લાવવામાં આશરો સંસ્થા સફળ પર રહી છે આજે વધારો સંખ્યામાં રહ્યો સવારે 8 થી 9 સેલ્ફ ડિફેશન ક્લાસીસ 9 થી 10 સારા વક્તા દ્વારા બૌદ્ધિક લેવામાં આવશે સેલ્ફ ડિફેશન કાર્યક્રમમાં પાટણની આદર્શ વિદ્યાલયના મેદાનમાં રાખવામાં આવેલ છે બાળકોને પોતે કરવાનું પોતાનું રક્ષણ માટે તાલીમ અપાતી આ સંસ્થાને આવેલ તાલીમ લેતા બાળકો મહિલાના પરિવારે સંસ્થાને બિરદાવી હતી અને આજના યુગમાં જો એવી સંસ્થા હોય તો પરિવારના બાળકોના કહેવા મુજબ કહ્યું છે કે અમારું બાળકો પરનું જવાબદારી પરનું ટેન્શન ઘટ છે એવું જાણવામાં આવ્યું હતું આશરો સેવાકીય સંસ્થાએ વાલીઓનો આભાર સંચાલક રોહિત પટેલે માન્યો બાળકોનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો જેનું સંચાલન આશરો ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પટેલ કરશે રિપોર્ટ રાજુભાઈ પટેલ પાટણ નમસ્કાર પાટણ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શંખેશ્વર પ્રખંડ દ્વારા તારીખ 13/3/2022ના ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો બજરંગ દળમાં જોડાયા અને ત્રિશુલ દીક્ષા ધારણ કરી આ કાર્યક્રમમાં ગૌસેવા આશ્રમમાં મહારાજ પરમ પૂજ્ય શ્રી દાનબાપુ તથા કાર્યક્રમના મુખ્ય પ્રવક્તા શ્રી જગદીશભાઈ તિવારી તથા પાટણ જિલ્લા બજરંગ દળ સંયોજક શ્રી સુનિલભાઈ પુરોહિત શંખેશ્વર તાલુકા VHP પ્રમુખ શ્રી દાદુભાઈ મંત્રી શ્રી પ્રકાશભાઈ પ્રખંડ સહમંત્રી પ્રખંડ ઉપાધ્યક્ષ બજરંગદળ સંયોજક બજરંગદળ સહસંયોજક સમરસતા સંયોજક ધર્મપ્રસાર પ્રમુખ સેવા પ્રમુખ તેમજ બજરંગદળ VHP કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા પૂજ્ય દાનબાપુએ કાર્યકર્તાઓને આશીર્વાદ આપ્યા રિપોર્ટ રાજુભાઈ પટેલ પાટણ અને આપણે બહાર બેઠા હોઈએ ગપ્પા મારતા હશું પણ જ્યારે આરતી થાય છે મંદિરમાં જતા પોતાની સંખ્યા બતાવે છે કે મારી સંખ્યા આટલી છે આવા સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ અને અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો જીવજીએલ લોક ફરિયાદ ન્યૂઝ અવાજ તમારો કલમ અમારી નમસ્કાર